नमस्कार, रामानुजन कॉलेज दिल्ली द्वारा आयोजित आ पाठ्यक्रममां हूँ डॉक्टर निमिषा वैद्य आपનું સ્વાગત કરું છું. અગાઉના તબક્કામાં આપણે સંશોધન માટે ખૂબ જ ઉપયોગી એવા સંદર્ભ સાધનોની ચર્ચા કરી અને તેવા જ એક સંદર્ભ સાધન ઝોટેરો વિશે પ્રાથમિક માહિતી મેળવી. બીજા તબક્કામાં આપણે ઝોટેરોની મદદથી કમ્પ્યુટરમાં ગ્રંથાલયની રચના કઈ રીતે કરવી અને તેમાં સંદર્ભો ઉમેરવાની વિવિધ રીતોનું મેં નિદર્શન કર્યું. આજના આ ત્રીજા તબક્કામાં આપણે ઝોટેરોના ખૂબ જ ઉપયોગી એવા બે પાસા ટેગ્સ અને નોટ્સની ચર્ચા કરીશું. આપણે ઝોટેરોની મદદથી જે ગ્રંથાલયની રચના કરી છે તેને વધુ અસરકારક અને માહિતીપ્રદ બનાવવા માટે ટેગ્સ અને નોટ્સનો ઉપયોગ થાય છે. ટેગ્સ એટલે કે કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો. ટેગ્સ તમારા સંશોધનને અનુરૂપ હોઈ શકે છે કે પછી તમારા કાર્ય અનુસાર. ટેગ સિલેક્ટર ડાબી બાજુના ફલક પર સૌથી નીચે દેખાશે. અત્યારે જે આઇટમ્સ કેન્દ્રીય ફલક પર છે તેના બધા જ ટેગ્સ અહીં દેખાશે. અત્યારે આપણે કોઈ પણ ટેગ્સ ઉમેર્યા નથી એટલે અહીંયા નો ટેગ્સ ટુ ડિસ્પ્લે બતાવે છે. હવે અહીં આપણે ટેગ્સ ઉમેરીશું. મારા સંશોધન પત્રોને અનુરૂપ શબ્દો ક્રિસ્ટલ્સ, જેલ્સ, હાર્ડનેસ અને લૂપ છે, તો હું આ રીતે એડ કરી તેમાં ટેગ્સ ઉમેરતી જઈશ. જેમ કે આ રીતે, એટલે આ સંશોધન પત્રમાં મેં બે ટેગ્સ લગાડ્યા છે. એ જ રીતે બીજા સંશોધન પત્રમાં જો હું એચ દબાવીશ તો ઓલરેડી હાર્ડનેસ ટેગ છે જ, તો તે ટેગ આપોઆપ આવી જશે. આ રીતે જેમ આપણે શબ્દો ઉમેરતા જશું તે શબ્દો ટેક્સ તરીકે અહીંયા ડાબી બાજુના ફલક પર નીચે પણ દેખાઈ શકે છે. આવી રીતે આપણે ટેક્સ ઉમેરતા જઈશું એક એક પેપરમાં. બધા જ ટેગ્સ અહીં ડાબી બાજુના ફલક પર નીચે પ્રદર્શિત કરવામાં આવશે. ધ્યાન રહે કે આ ટેગ્સ કેસ સેન્સિટિવ હોય છે. તમે કોઈ પેપરમાં અહીંયા કે કેપિટલ સાથે નૂપ લગાડેલું છે, જો હું સ્મોલ કે સાથે ટાઈપ કરીશ તો તેને તે બીજા શબ્દ તરીકે લેશે. વળી એકવચન અને બહુવચનમાં પણ તે ફરક કરશે. જેમ કે જેલ અને જેલ્સ તે જુદા શબ્દ તરીકે લેશે, માટે જેલ અને જેલ્સ બંને ટાઈપ કરવા પડે. આ ટેક્સ તમે તમારા સંશોધન પત્રના વિષયો પ્રમાણે ઉમેર્યા. આ જ પ્રમાણે તમે જે રીતે સંશોધન કાર્ય કરો છો તેને અનુરૂપ ટેગ પણ તમે મૂકી શકો. દાખલા તરીકે તમને કોઈ સંશોધન પત્રનો સંદર્ભ તમારી થીસિસમાં ઉમેરવો છે, તો તેના માટે આપણે આ રીતે ટુ સાઇટ નામનું ટેગ મૂકી શકીએ. એ જ રીતે
તમે ઇન્ટરનેટ પરથી તમારા કાર્યને લગતા સંદર્ભો એક સાથે ઝોટેરોમાં ઉમેર્યા છે, પણ હજુ તેનો અભ્યાસ કરીને તે ઉપયોગી છે કે નહીં તે નક્કી કરવાનું બાકી છે, તો તેમાં તમે ટુ રીડ નામનું ટેગ લગાડી શકો છો. આ રીતે તમે જેટલા ટેગ લગાડશો તેટલા અહીંયા ડાબી બાજુના ફલક પર નીચે જોઈ શકાય છે. આપણે જે ટેગ ઉમેર્યા છે તેનું ચિહ્ન વાદળી રંગનું છે. અમુક વખતે ઇન્ટરનેટ પરથી લીધેલા સંદર્ભોમાં ઓટોમેટિક ટેગ લાગેલા હોય છે. જો આપણે કોઈ પણ સંદર્ભને અનુરૂપ ઓટોમેટિક ટેગ જોવા હોય તો ડાબી બાજુ અહીંયા ક્લિક કરવાથી, શો ઓટોમેટિક પર ક્લિક કરવાથી તે સંદર્ભના કોઈ ઓટોમેટિક ટેગ હશે તો તે દેખાશે. દાખલા તરીકે મારી પાસે અહીં એક પુસ્તક છે, જેલ ગ્રોથ. તો અહીંયા તેના બે ઓટોમેટિક ટેગ્સ સિલિકા હાઇડ્રોજેલ અને ટાર્ટરેટ ક્રિસ્ટલ્સ છે જ. ઉલ્લેખનીય છે કે આ ટેગ ઓટોમેટિક છે તે દર્શાવવા તેનું ચિહ્ન કેસરી રંગનું છે. આમ તમને જમણી બાજુના ફલક પરથી રંગ પ્રમાણે તે તમે ઉમેરેલું છે કે આપમેળે લાગેલું છે તે નક્કી કરી શકશો. અગર અહીંયા આપણે ટેગ ઉમેરીએ છીએ તો તે ટેગનું ચિહ્ન બ્લુ રંગનું એટલે કે વાદળી રંગનું દેખાશે. અહીંયા ડાબી બાજુના ફલક પર જોતા ઓટોમેટિક ટેગ આછા રંગના દેખાય છે, જ્યારે તમે ઉમેરેલા ટેગ થોડા ઘાટા દેખાય છે. આ ઉપરાંત ઝોટેરોમાં તમે ઉમેરેલા ટેગ્સનો રંગ મુકરર કરવાની પણ સુવિધા છે. અહીં ડાબી બાજુના ફલક પર નીચે નવ રંગનું એક ચોકઠું દેખાય છે. તેના ઉપયોગથી તમે તમારા વધુમાં વધુ નવ ટેગને રંગ દ્વારા દર્શાવી શકો છો. આ રીતે કોઈ પણ ટેગ પર રાઈટ ક્લિક કરવાથી અસાઇન કલર દેખાય છે. તમે તેનો કલર અને પોઝિશન સિલેક્ટ કરી અને તે દેખાવી શકો છો. આ રીતે આપણે ત્રણ ટેગને કલર અસાઇન કર્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે અમુક પેપર્સમાં એક જ ટેગ દેખાય છે જે ટુ રીડનું છે, જ્યારે અમુક પેપર્સમાં ત્રણ ટેગ છે જેમાં ક્રિસ્ટલ્સ, નું અને ટુ રીડ આવી ગયું છે. તો કેન્દ્રીય ફલક પર એક નજરે જ તમે વર્ગીકરણ કરી શકશો. તો આમ તમારા સંદર્ભોનું વર્ગીકરણ કરવા માટે ટેગ્સ ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે આપણે અહીં દર્શાવેલ નોટ્સની વાત કરીએ. જેમ આપણે પુસ્તક વાંચતા હોઈએ ત્યારે તેના કોઈ ફકરાની બાજુ હાંસિયામાં તેના વિશે નોંધ લખીએ, તેવું જ કાર્ય આ નોટ્સનું ઝોટેરોમાં છે. જ્યારે આપણે કોઈ સંશોધન પત્ર વાંચતા હોઈએ ત્યારે તેના વિશેની કોઈ ખાસ માહિતી આપણે નોટ્સમાં ઉમેરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ સંશોધન પત્રની મારે મારા સહયોગી સાથે ચર્ચા કરવી છે તો આપણે તે વિચારને નોટ્સ તરીકે અહીંયા એડ કરી શકીશું.
આ નોટ્સ અહીંયા કેન્દ્રીય ફલક પર પીળા રંગના ચિહ્ન સાથે દેખાશે. નોટ્સની ઉપયોગિતા પ્રમાણે તેને આપણે કોઈ પણ શબ્દ પર ભાર આપવો હોય તો બોલ્ડ કે ઇટાલિક્સ કે અંડરલાઇન વગેરે આપણે કરી શકીએ છીએ, કે પછી તેનો રંગ પણ આપણે બદલી શકીએ છીએ. જરૂરિયાત પ્રમાણે માઇક્રોસોફ્ટ વર્ડ કે બીજા એડિટર પર મળતા ફોર્મેટિંગના બધા વિકલ્પો આમાં પણ મળે છે, જેમ કે સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ વગેરે. આ નોટમાં આપણે કરેલ ફોર્મેટિંગ આપણે બદલવું હોય તો ક્લિયર ફોર્મેટિંગ કરવાથી તે ફરીથી આપણી ઈચ્છા અનુસાર આપણે તેને ફોર્મેટ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ફલક પર તે ફક્ત નોટના સ્વરૂપે દેખાશે, તેમાં કોઈ ફોર્મેટિંગ લાગુ નહીં પડે. જો આપણે આ સંશોધન પત્ર વિશે ચર્ચા કરી લીધી હોય અને હવે આ નોટ અહીંથી હટાવવાની હોય તો તેના પર રાઈટ ક્લિક કરવાથી મૂવ આઈટમ ટુ ટ્રેશ નો વિકલ્પ દેખાશે. તેને સિલેક્ટ કરવાથી તે નોટ ત્યાંથી નીકળી જશે. આ રીતે આપણે ટેગ્સ અને નોટ્સના ઉપયોગથી આપણા ગ્રંથાલયમાં સંગ્રહાયેલ સંદર્ભોને વધુ સમૃદ્ધ બનાવી શકીએ છીએ. આપણું સંશોધનનું કાર્ય આપણે વધુ સુગમતાથી પાર પાડી શકીએ છીએ. આજના વ્યાખ્યાનનો સારાંશ જોઈએ તો ઝોટેરોમાં ટેગ્સ અને નોટ્સ કઈ રીતે ઉમેરવા તે આપણે જોયું. તે ટેગ્સના રંગ મુકરર કરવાનું શીખ્યા. તે ટેગ્સના ઉપયોગ દ્વારા તેને લગતા સંશોધન પત્રો ગ્રંથાલયમાંથી અલગ કરીને દર્શાવી શકાય છે તે જોયું. ઓટોમેટિક ટેગ્સ કઈ રીતે ઝોટેરો દર્શાવે છે તે પણ જોયું. અને વિશેષ નોંધરૂપી નોટ્સને આપણે આપણા સંદર્ભોમાં કઈ રીતે ઉમેરી શકીએ છીએ તે જોયું. તે નોટ્સમાં ફોર્મેટિંગ કરવાનું પણ શીખ્યા. અને અંતમાં આ નોંધને હટાવવા માટેની રીત પણ આપણે શીખ્યા. હવે પછીના અંતિમ તબક્કામાં આપણે ગ્રંથાલયમાંથી સંદર્ભો આપણા સંશોધન પત્રમાં કઈ રીતે ટાંકવા અને ગ્રંથ સૂચિ કઈ રીતે બને તેનું હું નિદર્શન કરીશ. આભાર.